સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને બહુજન સમાજની પાર્ટી તેમજ સંગઠનો દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું હતું. જોઈએ અહેવાલ વિગતવાર. ભુજ મધ્ય બહુજન સમાજના સર્વે સંગઠનોએ સર્વ પ્રકારની ચર્ચા કરી અને હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુજન સમાજની પાર્ટીઓ તેમજ સંગઠનોમાં જેમાં બહુજન સમાજ પાર્ટી, બહુજન મુક્તિ મોરચા, ભીમ આર્મી તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું, જેમાં તાલુકા, જિલ્લા અને નગરપાલિકા સીટો પર સાથે રહીને ચૂંટણી લડશું અને એક થઈ અને વિજયી બનશું, જેમાં આમાંના દરેક પાર્ટી અને સંગઠન માટે એ સંગઠન અને પાર્ટીના કાર્યકર્તા સક્રિય રીતે કામગીરી કરશે. આ સંગઠનમાં બીએમપીના લાલજીભાઈ, બીએસપીના પ્રમુખ લઘુભાઈ વાઘેલા શંકરભાઈ, ભીમ આર્મીના ગુજરાત ઉપાધ્યક્ષ લખનભાઈ ધુવા, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી કિશોરભાઈ, જિલ્લા અધ્યક્ષ લાલજીભાઈ મહેશ્વરી, ઉપપ્રમુખ ભરતભાઈ રોશિયા અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રભારી રમજાન સમા, અધ્યક્ષ હિતેશ મહેશ્વરી, ઉપપ્રમુખ શિવજી ઘેડા, મહામંત્રી ઇકબાલ જત, રમણીક ગરવા, કચ્છ જિલ્લા મીડિયા કન્વીનર વિશાલ પંડ્યા, જાકબ જત સંજુ, મણિલાલભાઈ, સતીશભાઈ, દિનેશભાઈ, હનીફ સમા, આરિફ મોગલ વગેરે જોડાયા હતા અને બધા તન મન ધનથી મહેનત કરી અને આ ગઠબંધનના ભાગરૂપે સીતો જીતાડવા મહેનત કરશે. સ્ટોરી બાય રાહુલ ગંડેર, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. હા, ગઈકાલે જે મહાગઠબંધન બહુજન સમાજનું જે યોજવામાં આવ્યું હતું, જેમાં બહુજન સમાજની બે પાર્ટીઓ અને બે સક્રિય સંગઠનો, જેમાં બહુજન સમાજ પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, ભીમ આર્મી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આ ચાર સંગઠનોનો ગઠબંધન થયો હતો. આ ગઠબંધન હાલે જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે, એ ચૂંટણીમાં આ ચારે બે પાર્ટી અને બે સંગઠનો દ્વારા એના ઉમેદવાર ઊભા રાખવામાં આવશે અને એ ઉમેદવારો માટે એ બે પાર્ટી અને બે સંગઠનોના કાર્યકર્તાઓ સક્રિય થઈ અને મહેનત કરશે અને જેમ બને તેમ વધુ જગ્યાએ વિજય પામી શકીએ એવું આ ગઠબંધન દ્વારા બહુજન સમાજના યોદ્ધાઓ અને જે લોકો અહીંયા હાજર હતા એમણે એવો સુર રેલાવ્યો હતો. સાથે આ ગઠબંધનમાં બહુજન સમાજ પાર્ટીના લખુભાઈ હતા, બહુજન મુક્તિ પાર્ટીના લાલજીભાઈ બુચિયા હતા, ભીમ આર્મીના ગુજરાતના અગ્રણી એવા લખનભાઈ ધુવા અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા હું અથવા મારી સાથે ટીમ હતી. અને અહીંથી અમે એવો નક્કી કર્યો છે કે બીજેપી અને કોંગ્રેસ જે હર સમય આ પ્રજાને ક્યાં ને ક્યાં કોઈ પણ લોલીપોપ કહેવાય ને એવી પરિસ્થિતિ એણે ઊભી કરી છે. બીજેપીએ પણ ઘણું બધું કયા પાછળ કોઈ એલા કાર્યો કર્યા નથી, એમ જ કોંગ્રેસ પણ ઘણા સમયથી કરી રહી છે. તો આમ જનતા ક્યાં ને ક્યાંક ત્રીજો એવો પક્ષ, એવો પ્રતિનિધિત્વ ઈચ્છી રહી છે. ત્યારે અમે આ મહાગઠબંધનના ભાગરૂપે જલ્દીથી એટલી બધી સારી મહેનત કરી અને પ્રજા સમક્ષ એવો એક પ્રતિનિધિત્વ ઊભો કરશું અને આ પ્રતિનિધિત્વ સર્વે સમાજના લોકો માટે હિતનું કાર્ય કરશું એવી વાત આ ગઠબંધનમાં થઈ હતી. બસ એ જ કે કોંગ્રેસ અને બીજેપી દ્વારા જે લોકો ત્રસ્ત છે, કંઈ નથી શકતા છતાં જે લોકો ત્રસ્ત છે, એમના માટે અમે આ ત્રીજો ઓપ્શન થઈ, એક ત્રીજો પક્ષ થઈ ઉભરશું અને આ બે પાર્ટી અને બે સંગઠનો દ્વારા દરેક જગ્યાએ પૂર્ણ રીતે ખૂબ તનતોડ મહેનત કરી અને બીજેપી અને કોંગ્રેસને હરાવી અને ત્રીજું પ્રતિનિધિત્વ ઊભું થાય જે પ્રજાના હિત માટે હર હંમેશા કામ કરે અને એમના હિતોનું રક્ષણ કરે, એમને દરેક નાના મોટા જે એના પ્રશ્નો છે એના માટે સતત લડતું રહે એવો પ્રતિનિધિત્વ ઊભો કરવાની વાત કરી હતી.